શ્રી રામદૂત મ્યુઝિક. નાનું એવું ગામડું ગામ, અને ગામડા ગામની માલપા સાહેબ જાતે તળપદો કોળી, પણ ખેતીની કાળી મજૂરી કરે સાહેબ. અને ઈ સમયની માલપા એકાનો દાડી હાજે એકાનો લઈને આવે તો પોતાના ઘરેથી ગરીબ કોળીની બાઈ અને એક નાની એવી ઢીંગલી જેવી 5 વર્ષની દીકરી, આ બે માં દીકરીને જો ખાવાનું પૂરું થાય તો ઈ જાતનો કોળી હતો સાહેબ, એક લોટો પાણી પીને ક્યારેક ભૂખ્યો હોઈ જાય. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાય આડા પર. એ સાહેબ માણા એમ કે નાનીભાઈ ભેડ માથે ભૂંગળ વાગે, નાનીભાઈ મિલકત છે, ક્યારેક તમારી મિલકત જોઈને માણસ રાજી ન થતા હોય ને એમ ક્યારેક તમારી ગરીબાઈ જોઈને ઉપરી વાળો રાજી ન હોય છે. કાળી મજૂરી કરે, પણ આપણી ભાષામાં અત્યારનું જે દર્દ, હાર્ટ એટેક નું જે દર્દ કહી સાહેબ, પેલા એનો હુમલો કહેતા. અને સાહેબ એ કોઈ પણ 3 કિલોમીટર કણબી પટેલ ની વાડી ની માલિપા કોળીનો દીકરો કામ કરે, એમાં સાતી ની અંદર દુખો આવ્યો એટલે સાહેબ હાથની માલિપા વાડતો તો નીણ દાંતડું પડતું, મેં કે સાતી ને દબાવી અને ભાગવા મંડી ગયો ગામની સામે. એને એમ થઈ ગયું કે હમણાં મારા ઘર ભેગો થઈ જાઓ, એ મારી ગરીબડી પત્ની ને એકવાર મારી ગરીબડી દીકરીનું મોઢું જોઈ લો બાપ. એ સાહેબ માણસ એને એક જ હામ હતી, પોતાનું દર્દ પોતે જાણતા હોય સાહેબ, હવે બચીશ નહીં. જેમ જેમ ભાગવા માંડ્યો એમ હૃદયની માલપા દુખાવો વધતો ગયો સાહેબ. પણ ગામના ઝાપાની માલપા આવ્યો, અને ગામના ઝાપે આવ્યો ત્યાં મોઢાની માલપાથી સાહેબ ફીણના ફોહા માંડ્યા નીકળવા, પણ પોતાની તમામ શક્તિ ભેગી કરી અને પોતાના ગરીબ આંગણે આવ્યો સાહેબ. ડેલીમાં એક પગ મેક્યો ને એક પગ બજાર હતો, પછી ભાન ભૂલી ગયો અને ધરતી ઉપર ઢળી પડ્યો સાહેબ. પોતાની 5 વર્ષની દીકરી ઓસરીની ધારે બેઠી છે અને ભાઈ જોઈ ગઈ કે મારો ધણી પડી ગયો સાહેબ, દોડી અને પોતાના ધણીનું મસ્તક ખોળાની માલપા લઈ લીધું સાહેબ. એ સેલો સુવાસ સાહેબ, પોતાની ગરીબડી બાઈના ખોળાની માલપા માણસનું આમ માથું ક્યુ, અને ભાઈ આ માથું ખોળાની માલિપા મેં ગયો સેલો સુવાસ લીધો, ખોળિયાની માલિપાથી પ્રાણ નીકળી ગયો છે. અવડા એ ગરીબ ખોઈડે સાહેબ, કોઈ નો હોય એનો એક મારી ભગવતી હોય ને કાં તો મારો ત્રિલોક નો નાથ હોય છે. રાજુભાઈ એ ગરીબડી બાઈ બે ભાની બની ગઈ, ગાલની માથે આમ ઝાપટું મારે, થાપલિયું મારે, માથે મારે, પણ શરીરની માલિપા કઈ, ખોળિયાની માલિપા પ્રાણ હતો નહીં સાહેબ. એ બાઈ દિવાલ આરે માથા મંડી ગઈ પટકવા, આડોશી પાડોશીની બાઈઓ બે પાંચ આદમી ભેગા થયા, આવીને સાહેબ કોઈ ડાયા માણસે આમ નાડી તપાસી કે આ ખોળિયાની માલિપા કઈ છે નહીં. એટલે ગામની બાઈઓ ગરીબડી બાઈને ઘરની માલિપા લઈ જઈ અને બાઈને આશ્વાસન આપ્યું, રવાદે બાપ એ તારી તો ઉંમર અત્યારે તારી 35 વર્ષની, જો હમણાં કાલે આપણી 21 વર્ષની એક ફલાણી બાઈને આ દુઃખ નો આવ્યું સાહેબ. ગામની બાઈ રૂડું મનાવે સાની રાખે, પણ વાત ટૂંકમાં કરું સાહેબ, ગામની માલપાથી કોઈ બબે વાહણા લાવ્યા, કોઈ કડબના પૂણા લાવ્યા, કોઈ માથે ઓઢાડવા માટે ખાપણ લાવ્યા, અને સાહેબ કોઈ નો હોય ને એનું ગામ છે, ગામ છે હાથી નો પગ છે. અવડા એ ગરીબ માણાની કરગઠી કહેતા નનામી તૈયાર થઈ ગઈ, નનામીની માલપા હુવારી, ગામના 4 વ્યક્તિ કાંધિયા બની અને સ્મશાન ની માલિપા લઈ જઈને એને બાળી જાળીને હવ હવ ના ઘરે માણા વ્યા ગયા છે. પછી સાહેબ એ નાનું એવું ગામડું હોય તો ભલે, નાવું શહેર હોય તો ભલે, આપણો આધિકાળ વડવાથી અત્યાર સુધી નો રિવાજ આલે, 12 દી સુધી માણસો હાંજે બેહવા આવે, ગામડું હોય તો ભલે ને શહેર હોય તો ભલે, પણ સાહેબ 5 દી 7 દી 10 દી એ 11 ને 12 13મો દિવસ વીજો ગયો, એટલે રાજુભાઈ બધા વાતને ભૂલી ગયા છે. અને એક અમે કાયમ કહી સાહેબ, જેને વીસી કહીને એને વેદનાની ખબર હોય, ગુમડું થાય એને પીડાની ખબર હોય છે, પાટાના બાંધનારને એની વેદનાની ખબર નથી હોતી સાહેબ. એ 12 દિન 15 દિન થયા એટલે સાહેબ આ ઘરની માલિપા બે માં દીકરી, 5 વર્ષની દીકરી અને એક આ તળપદા કોળીની ગરીબ બાઈ, પછી કોઈ ખબર લેવા નથી આવતા સાહેબ. પોતાના ધણીને યાદ કરતી જાય, દીકરી માટે ભાત બાંધીને એક નાના એવા ગૈણાની માલિપા ડબ્બામાં મેકીને વહી જાય, પોતાનો ધણી જેમ મજૂરી કરતો એમાં બાઈ કોળીની બાઈ મજૂરી લાગી ગઈ સાહેબ.
પણ સાહેબ બાળક છે ને બાળકને ખબર નથી હોતી મારો બાપ ક્યાં ગયો પાંચ વર્ષની નાની એવી દીકરી પણ વાતની હવે મજા છે સંધ્યાટાણું એ ગાયુના ધણ ગામની માલિપ આવી ગયા ખેતી મજૂરીએ ગયેલા મજૂર માણસો બધા ઘરે આવી ગયા આ ગરીબડી બાઈ પણ ઘરે આવી હાથ પગ ધોઈ સુલો હળગાવી અને તાવડી મેકીને સાહેબ ઘરની માલિપા બે જ રોટલાનો લોટ અને જે ગરીબાઈથી જીવતા હોય ને એને ખબર હોય સાહેબ એ બે જ રોટલાનો લોટ એક બાજરાનો રોટલો આમ ટીપી અને તાવડીની માલિપા નાખ્યો અને બીજો લોટ કથરોટની માલિપા મહળે બાઈ કે ઓલી પાંચ વર્ષની દીકરીએ પોતાની જન્મ દેનારી જનેતાના ખંભે હાથ મેકી અને એટલું કીધું માં માં રોટલો સડે આ રોટલો હું ખાઈશ આ રોટલો તું ખાઈશ મારો બાપ આવશે મારો બાપને તું ખાવા હું દઈશ જોજો સાહેબ દીકરીને ખબર નથી મારો બાપનું ગામંતરું થઈ ગયું છે મારા બાપને ખાવા હું દઈશ ને ભાઈ એ કથરો ઠામી જેની નજર છે લોટને મળે પણ બે એકની માલિપાથી આહુડાની ધાર થઈ જાય મહળતા લોટની માલિપા પોતાના આહુડા પડે બાઈ કઈ બોલી નથી શકતી દીકરીએ ફરીવાર ખંભો પકડીને કીધું ગયે માં આ રોટલો ચડે હું ખાઈ જાય આ એક રોટલો તું મહળે છે તારો મારો બાપ આવશે મારા બાપને તું ખાવા હું દઈશ એ સાહેબ બીજી ત્રીજી વાર બોલીને બાઈ ને રીહ ચડી ગયા દીકરીને કેમ સમજાવું ક્યારની બાપ બાપ કરે સાહેબ એ કથરોટની માલિપા મહળતા લોટને પડતો મેકીને ઊભી થઈ અને દીકરીને એક ધોલ મારી લીધી છે ધોલ તો મારી પણ ધોલ મારતા બાઈ એટલું બોલી ક્યારની બાપ બાપ કરે છે ને તારો બાપ એ સ્મશાનની માલિપા વ્યો ગયો જા તારા બાપ પાસે સાહેબ પાંચ વર્ષની ઢીંગલી એક કોર ખૂણાની માલિપા હાથમાં ફરાકનો છેડો ખૂબ રોયું સાહેબ પણ દીકરીના મગજની માલિપા રાજુભાઈ એક લાગી ગયું કે મારી માએ કીધું કે મારો બાપ સ્મશાનમાં છે રાતના બાર વાગ્યા સાહેબ એ પછી તો માએ વાળું ન કરી સાહેબ દીકરી તો ન ખાય પણ માય ન ખાતી બે રોટલા એમના ચૂલાની પાસે ઢાંકી કથરોટ પડ્યા છે જન્મ દેનારી જનેતા હોય ગઈ સાહેબ રાતના બાર વાગ્યાનો સમય બન્યો રાજુભાઈ બાર વાગ્યાનો સમય બન્યો અને પાંચ વર્ષની ઢીંગલી જેવડી દીકરી જાગી હાથમાં ફરાકનો આમ છેડો પકડી અને પોતાની જનેતાને ખબર ન પડે હળવાક દઈને દરવાજો ખોલી ફળિયામાં ફળિયામાંથી બજારમાં સાહેબ અને બજારેથી ગડગડતી ડોટ મેકી ગામની માલિપા સાહેબ કોઈ કૂતરું નથી ભાંતું કેવી ગામના ઝાપાની માલિપા જ્યાં ઝાપે નનામીનો એક પાણો હોય જેને નનામી મેલડી કહેવાય છે આપણા હિન્દુ રિવાજ પ્રમાણે જેને ચાર નાળિયેલ ઝાપે આપે ત્યાં ઊભી રહી અને દીકરી આમ ચારે બાજુ નજર કરી કોઈ માણા નથી અને પછી સાહેબ સ્મશાનનો માર્ગ પકડ્યો દીકરી ક્યાં જાય એ સ્મશાનની માલિપા જૈન સાહેબ રાતના એક વાગે પોતાની બાપની જે રખિયા પડી હતી ની રખિયાનો એક ઢગલો કર્યો દીકરી આમ રખિયા ભેગી કરી આંખની માલિપા રોતી જાય ને એટલું બોલતી જાય બાપ મારી માએ મને મારીને એમ કીધું કે તારો બાપ સ્મશાનમાં મારો બાપ ક્યાં છે મારો મારો બાપને જોવો છો એ સાહેબ નાની એવી દીકરી આમ રખિયાનો ઢગલો ભેગો કરે અને સાહેબ જે મરી ગયા ને કોઈ દી બોલ્યા નથી સાહેબ એ એક કલાક સાહેબ બે વાગ્યા પછી દીકરીએ પોતાના બાપની જેટલી રખિયા હતી ખોબે ખોબે રખિયા પોતાના માથે નાખી જોજો સાહેબ મેલડી ક્યારે મળે મેલડી ની વાત છે એ બધી રખિયા રાજુભાઈ આમ ભેગી કરી અને સાહેબ જેમ ભભૂતિ જેમ સાધુ છોડે ને દિગંબર આખા શરીરની માથે રખિયા છોડી સાહેબ શરીરની માથે અને પછી પોતાના બાપને જ્યાં બાળ્યો તો એ ટીંબાની માથે ઊભી રહી બે હાથને ઊંચા કરીને આકાશમાં નજર કરી અને દીકરીયા સાહેબ મેં હમણાં કીધું કે નાભીમાં જે દરવાજો છે એને એકવાર ખોલી નાખો એટલે મેલડી તમારી સામે આવે મેલડીને આવતા વાર ન લાગે સાહેબ દીકરીએ બે હાથને ઊંચા કરીને એટલું કીધું કે હે માં જગત આખી એમ કે છે દુનિયાની માલિપા સ્મશાનમાં એક શિવ હોય ને એક માતા મેલડી હોય એક ભગવાન ભોળોનાથ હોય અને એક માતા મેલડી હોય અને દીકરીએ નાભીનો અવાજ કર્યો કે માં નાભીનો દુનિયાની માલિપા મારો બાપ મરી ગયો છે મને ખબર છે પણ છતાંય મારી માએ કીધું તું કે તારો બાપ સ્મશાનમાં છે એ મારો બાપ તો મરી ગયો પણ આજ સ્મશાનમાં જો મેલડી તું નો મરી ગઈ હોય ને તો મારી મેલડી આવે અને રાજુભાઈ આકાશમાંથી જેમ વીજળી આવે ને એમ તેથી સ્મશાનની માલિપા મારી મેલડી
એ મારી મેલડી આવી તો ખરી પણ સાહેબ આવતા મે જન્મ દેનારી જનેતા કે પાણી ભરવા ગઈ ને બાળકને એકલા ઘોડિયામાં હુવારીને ગઈ ને બાળક રોવે એલ્લે પરથી મેગીને જેમ જન્મ દેનારી બાળકને તેડી લે એમ સમસાનની માલિપા પાંચ વરની ઢીંગલીને મારી મેલડીમાં ઉપાડીને તેડી લીધી ઓર સાહેબ માથે હાથ મેકી દીકરી રોવે સાહેબ ખાડખાડ દાંત કાઢીને મારી મેલડી એટલું બોલી સાની રહી જા બાપ એ દુનિયામાં તારી માટે બધું ખૂટી ગયું છે ને હું મેલડી નથી ખૂટી ગઈ જા ઘરે ભાઈ જા અને દુનિયાની માલિપા તું જીવ ત્યાં સુધી જો તને દુઃખ પડે ને એ એકવાર સમસાન સામે નજર કરીને એમ કહેજે ક્યાં ગઈ મારી મેલડી અને જો ભોમાં ભાલા નો બેહારી દઉં તારી મારી મેલડીએ કીધું કે બેટા ઘરે વહી જાવે ત્રણ વાગ્યાનો સમય થઈ ગયો માં તને એક વાત કહું હું દીવ ઉઘે અને મારા બાપાએ હતું કે નતું મારો બાપ મજૂરીએ જતો એ મને ખ્યાલ છે પણ દીવ ઉઘે ને મારા બાપની સામે હું આમ લાંબો હાથ કરતી ને મારો બાપ મને એક રૂપિયો દેતો મારો રૂપિયાનો દેનારો બાપ નથી મને કોણ રૂપિયો દેશે અને સાહેબ તેથી મારી મેલડી દીકરીને અરે વચને બંધાણી કે તારા બાપના જે ફાટેલ કપડા એક જોડી પડ્યા છે ને તારા ઘરે હા એ દી ઉગે ને તારા બાપના કપડાને ઊંચા કરજે તારા બાપના હંકેલેલા કપડા ઊંચા કરીને જો રૂપિયો દી ઉગે ને આપું તો હું તારી મેલડી આપું Yeah.